સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આવી જાઓ અને છેલ્લે સુધી રહ્યા. બાકી તો કેવું છે કે વરદાન કરીને એમ થાય કે બેસી જાય, પણ છેલ્લે સુધી રહ્યા એટલે વંદન છે આપને, આપના ભાવને વંદન છે. અહીંયા એ જે રાસ છે એ ગોપીઓ લેવા માંડી ગઈ, પણ કનૈયાને એવું થયું કે આ બધું રાસ છે મારો, અને મારું તો કંઈ છે, આ તો ખાલી ખાલી લાડ લડાવવાની વાત છે. એટલે ભગવાને પોતાનો પગનો અંગૂઠો ઊંચો કર્યો ને જે ગાડાને પગ અડાડ્યો ત્યાં ગાડું આખું ઊંધું વળી ગયું, ધરી તૂટી ગઈ, પૈડા દૂર થઈ ગયા, ત્યાં જ દહીં દૂધના ખાડામાં કાનો પડી ગયો. આનો એક ભાવ એવો છે કે એ સકટ ભંજન કર્યું છે. એ ગાડું હતું, એ ગાડાની અંદર એક રાક્ષસ હતો જે હિરણ્યાક્ષનો પુત્ર હતો, જેનું નામ હતું ઉત્કચ. ગર્ગ સંહિતા એવું કહે છે કે ઉત્કચ હતો, હિરણ્યાક્ષનો પુત્ર હતો, બળવાન હતો, એટલો બધો તાકાતવાળો કે જ્યાંથી નીકળે ત્યાં બધું ઘમંડ છાણ, બધું કચ્છર ઘાણ કાઢતો જાય. અને એમાં જ અમુક લોકોને ટેવ હોય, નીકળે તો કૂતરું બાજુમાં બેઠું હોય તો પાટું મારતા જાય, કંઈ ન હોય તોય. એમ વૃક્ષો રસ્તામાં હતા અને લોમસ ઋષિના આશ્રમમાં જેટલા વૃક્ષો હતા એ તમામ વૃક્ષોને એને પાડી દીધા. અને એ સમયે લોમસ ઋષિને વૃક્ષો ખૂબ વાલા હતા. એણે શ્રાપ આપ્યો કે ઉત્કચ, તારે તે વૃક્ષોને લાકડા બનાવ્યું, તારે પણ લાકડું બની જવું પડશે. એટલે એ લાકડું બની ગયું, પણ છેલ્લે શ્રાપ મળ્યો એટલે અનુગ્રહ પણ કર્યો. જેને જેને પણ શ્રાપ મળ્યા છે એને એને ભગવાન મળ્યા છે. શ્રાપ એટલે એક પ્રકારનો અનુગ્રહ છે. જેને ભગવાન મળ્યા એને જોજો ક્યાંક ને ક્યાંક શ્રાપ મળ્યો હશે. છેલ્લે કહ્યું કે ગાડામાં તારે રહીને લાકડું બની જવાનું, ભગવાનનું ચરણ સ્પર્શ થશે તારી મુક્તિ થશે. અને ચરણ સ્પર્શ થઈ અને મુક્તિ મળી છે, આ ઉત્કચની મુક્તિ મળી છે. એક બીજું કારણ એ છે કે મામાએ એક સકટાસુર નામના રાક્ષસને મોકલું, રમકડું પેલા ઢીંગલી મોકલી, ઢીંગલી તો ભાણા તોડી નાખી પૂતનાએ, પૂતનાને હવે ગાડું મોકલું, ગાડું પણ ઊંધું વાળી દીધું છે. અને વલ્લભાચાર્યજીનો ભાવ સુબોધિનીજીમાં છે કે હંમેશા ભગવાનની ઉપર કોઈ દિવસ ભોગ હોય જ નહીં, ભગવાનની ઉપર ભોગ થઈ જ ન શકે. અહીંયા ભગવાનની ઉપર બધો ભોગ હતો એટલે ભગવાનની ભોગ બધો નીચે પધરાવી દીધો. ભગવાનને કંઈક ધરાવવું હોય તો આગળ ધરાવાય, ભગવાનની ઉપર ન મુકાય. કંઈ દક્ષિણા મૂકવી હોય, કંઈ દ્રવ્ય મૂકવું હોય, કોઈ સફરજન મૂકવું હોય તો ભાગવતજીની ઉપર ન રખાય. ભગવાનની ઉપર ભોગ હોય નહીં, ભગવાનની નીચે ભોગ હોય. એટલે ભગવાને જેવો જ પગનો સ્પર્શ કર્યો આખું ગાડું તૂટી ગયું, નીચે પડી ગયું. યશોદા પ્રમુખા વ્રજ સ્ત્રિયા દ્રશ્વા યશોદા પ્રમુખા વ્રજ સ્ત્રિય. પ્રમુખ સ્ત્રીઓએ વ્રજની અને યશોદાએ જોયું કે ઓટોમેટિક ગાડું ઊંધું પડી ગયું. ઔથાનિકે કર્મણી યા સમાગતા, કંઈ કાર્ય વિના આપ મેળે ઊંધું ગાડું કેમ વળી જાય. પણ એ બધાને ખબર ન પડી, કથમ સ્વયં વે શકટમ વિપર્યગાત, સ્વયં પોતાની રીતે ગાડું ઊંધું કેમ વળે. બે ગોવાળિયા વાયવા કે અમે જોયું છે લાલાનો પગ અડ્યો ને ગાડું ઊંધું વળ્યું. અરે 3.5 મહિનાનો છે, તમે ભાંગ ખાઈ ગયા લાગો છો એમ કે ગાડું ઊંધું વળે. અને ખરેખર ગાડું ઊંધું વળી ગયું. અને પછી કનૈયાને બહાર લીધો, બધાએ ઠપકો આપ્યો કે અહીં બાંધી રખાય. કનૈયાને ફરી સ્નાન કરાવ્યું છે, ફરી ગાયોને નીચેથી પધરાવવામાં આવ્યા છે. કોઈ કહ્યું કે તારા દીકરાના ગ્રહો ખરાબ છે, ગ્રહ શાંતિ કરાવ. અને આખી ગ્રહ શાંતિ કરાવી. અને ગ્રહ શાંતિ કરાવી દીધા પછી બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. ત્યારે પરીક્ષિતજીએ પૂછ્યું કે બ્રાહ્મણોના આશીર્વાદ દેવાથી શું કંઈ બધું આડાવડું હોય સીધું થઈ જાય? પણ ગ્રહ શાંતિનો ક્રમ પણ છે, તમને બહુ આધુનિકતામાં નહીં લઈ જાઓ. બાકી ગ્રહ શાંતિ કરો એટલે તમે આંકડાના સમિત હોમો, એટલે આંકડો એક એવી વનસ્પતિ છે જે સૂર્યના કિરણો સૌથી વધારે પકડે. સૂર્યનો પાવર શરીરમાં ઘટતો હોય તો આંકડાનો હોમ કરો તો તમને પાવર મળી જાય. તમારા ઘરે ચોમાસામાં માકડ થયા હોય, તમે બહાર ખાટલો કાઢી ન શકો, માકડ થયા હોય ને એને દૂર કરવા હોય માકડને, બે જ સડી તમે પેટાવો આંકડાની, તત્કાલ ગરમી થશે, માકડ વહી જાય છે.
આ સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરનારી વનસ્પતિ છે. તમારો દીકરો બહુ તોફાની હોય, કોઈનું માનતો ન હોય, અમાસના દિવસે જન્મ હોય, ચંદ્રના કિરણ મેળાનો હોય, ચંદ્રનો પ્રકાશ સૌથી વધારે ખાખરો પકડનારું છે. 10,000 સમિત ખાખરાના હોમ હોમ કરો, એની ઉર્જા લઈ દીકરો શાંત થઈ જાય. તમારા લોહીમાં પરિભ્રમણ હોય, લોહી બગડેલું હોય, ખેરના વૃક્ષ નીચે રોજ 6 મહિના સુધી 2 કલાક સુધી 12 થી 2 બેસો. ખેરના લાકડા ઉપર પ્રકાશ પડે પછી તમારી નીચે પડે. આજે પણ નર્મદાના કિનારે ખેરનું લાકડું હોય તો કોઈ કાપતા નથી, એના ખેતરની વચોવચ એમને મૂહું રાખે, બાકી કાપે નહીં. લોહીનો બગાડ હોય તો ખેરના લાકડાથી હોમ કરો, લોહીનો બગાડ જતો રહે. તમારા શરીરની અંદર ઝેર ચડી ગયું હોય તો અઘેડાનો હોમ કરો. જ્યાં અઘેડો હોય ત્યાં વીછી હોય, વીછી હોય ત્યાં અઘેડો હોય. તમને જ્યારે પણ વીછી કરડે ત્યારે તમારે 2 પાન તોડી લેવાના, એ પાન તોડીને હાથમાં ચિમોરી નાખવાના. રીમ ક્રોધ વસાયે નમઃ બોલી જાઓ, વીછી એ જ સેકન્ડે ઉતરી જશે. ન ઉતરે તો તમે મારી ઉપર દાવો કરી શકો કે તમે ખોટું બોલ્યા છો. તમારી ઉપર દાવો સ્પષ્ટતા સાથે, એના સાક્ષી છે પાંડવેશ્વર મહાદેવમાં મારી કથા હતી. એક ચા દેવાવાળો કોઈ સેવા કરવાવાળો વ્યક્તિ હતો, એને એમ વીછી કરડ્યો અને મેં કથામાં આ વાત કરી. તત્કાલ ત્યાં અઘેડો બાજુમાં હતો, અઘેડાના પાન લઈ આમ ચિમોરી નાખા, એક સેકન્ડે વીછી ઉતરી ગયો. જે કપડામાં જેની લારો ચોટી જાય એને અઘેડો કહેવાય, જેને અધોગધો કહેવામાં આવે, જેને સંસ્કૃતમાં અપામાર્ગ કહેવામાં આવે. એના પછી પીપળાનું તો મહત્વ છે, 24 કલાક ઓક્સિજન. પછી ઉમરો, ઉમરાના ઝાડ નીચે બેસે એના શરીરમાં શુક્રાણુ વધી જાય, જેને સંતાનો ન થતા હોય એ ઉમરાના ઝાડ નીચે બપોરે 12 થી 2 રોજ 2 કલાક બેસે, દ્રામ દ્રીમ દ્રોમ, દ્રામ દ્રીમ દ્રોમ બોલે તો શરીરમાંથી જ એ શુક્રાણુ ઊભા થઈ જાય. બહાર ખાવાથી કંઈ શુક્રાણુ ઊભા ન થાય, દવાઓ ખાવાથી. શરીરમાં જ લાળ ગ્રંથિઓ છે. મેં તમને પહેલા દિવસે જ પ્રશ્ન પૂછ્યો હતો કે મને કોઈ જવાબ આપશે, રોટલો અને ડુંગળીનો દડો ખાવાવાળો છે એને વિટામિન ને કેલેરી ક્યાંથી આવે, અને શીરો અને કાજુ બદામ ખાવાવાળાને કેલેરી ને વિટામિન ક્યાંથી આવે? શરીરમાંથી જ બધું બની જાય છે. આ લાળ ગ્રંથિ 27 નક્ષત્રો ઉપર નહીં, તમારા શરીરમાં એની લાળો છે. અને એ લાડો થવા માટે હું લાંબા વિષયમાં પહોંચી જઈશ, થવા આવ્યા છે 12:15, ને મારે તમને 10 મિનિટમાં સંતો પણ આવ્યા છે, બરાબર 2 કાંટા ભેગા થાય ત્યારે મારે મટકી તોડાવી નાખવી છે, કનૈયા પાસે ચોરી પણ કરાવી નાખવી છે. અને બ્રાહ્મણો આશીર્વાદ એટલે સફળ થાય છે. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જે ઈર્ષા વિનાનો છે, જે કોઈના દોષ નથી કાઢતો, જે જૂઠું નથી બોલતો, જે દંભી નથી, જે હિંસા માનથી દૂર રહેવાવાળો વ્યક્તિ છે, એવા બ્રાહ્મણ જો આશીષ આપે તો એ કોઈથી વિફળ જતા નથી, એ સફળ જ થાય છે. અસૂયા, અનૃત, દંભ, ઈર્ષા, હિંસા, માન વિવર્જિતાઃ, જેનામાં હિંસા નથી, માન અપમાનનું કંઈ પડ્યું નથી, જેના જીવનમાં ઈર્ષા નથી, જેમાં દંભ નથી, જે કોઈના દોષ કાઢતા નથી, જે જૂઠું નથી બોલતા, તેષામ સત્યશીલા નામ, એવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ વિફલાકૃતાઃ, એ કોઈ દિવસ ન વિફલાકૃતાઃ, એ કોઈ દી વિફળ જાય જ નહીં. આશીર્વાદ આપે એટલે લાગે જ, અને આશીર્વાદ અહીંયાથી આપવાની ચીજ છે, અહીંયાથી નહીં. ગોર બાપા પાય લાગુ, આપણે પણ પગે લાગીએ નહીં એમ કહી દે. ગોર બાપા પણ એમ જ કહી આશીર્વાદ 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 દેવાની વાત નથી, તો નીકળી જાય. સ્વસ્તિ, શુભમ ભૂયાત, શિવમ કલ્યાણમ, આવું બોલવામાં આવે એને આશીર્વાદ કહેવાય. પણ આપણે પગે નથી લાગતા એટલે પછી ઓલાય બોલતા નથી ભૂદેવો પણ. તમે પણ પાય લાગુ બોલીને ખાલી એમ પૂરું કરી નાખો તો એ આશીર્વાદમાં પૂરું કરી નાખે. પગે તો લાગવું જ જોઈએ. અને હું મારા ઘરેથી બહાર નીકળું એટલે મારા માતા પિતાને પગે લગાવી ના નીકળું જ નહીં. હું મારી કથા હોય ત્યારે પણ હું મારા માતા પિતાને પ્રાર્થના કરીને નીકળું કે મારી કથા બહુ સારી જાય એવા આશીર્વાદ આપો. અને કથા કરવા માટે નીકળું ત્યારે અમારા ગામના હનુમાનજીના મંદિરે પણ હું કહીને આવું કે હનુમાનજી તમે કથાના બહુ શોખીન છો, મારી કથા સાંભળવા માટે કોઈલાણ આવજો, મારી કથા સાંભળવા માટે અહીંયા આવજો. હનુમાનજીને હું પ્રાર્થના કરીને નીકળું, આઈએ હનુમંત બિરાજી એમ નહીં, ત્યાંથી જ કહીને આવું એટલે આ હું આવું એ પેલા તો હનુમાનજી આવી ગયા હોય. અને કથાના સૌથી મોટા રક્ષી એ રાજી જ થાય. હું જ્યારે હનુમાનજીના દર્શન કરવા જાય ત્યારે હનુમાનજીને હસતા જ જો, મને એમ થાય કે આ હનુમાનજીના દર્શન કરી લઉં તો મને એમ થાય કે સૌથી મોટા શ્રોતાના દર્શન કર્યા. હનુમાનજીથી મોટા એટલા બધા રામચરિત સુની બે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા,
રામચરિતના સાંભળવાના એટલા મોટા રસિક છે અને ભગવાને આવી રીતે ગ્રહ શાંતિ થઈ ભગવાનને ત્યાં બધા બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા અને ભગવાન એક વર્ષના થયા. એવો વજન વધાર્યો, એકદા રોહ મારૂઢમ લાલયંતિમ સુતામ સતી, વજન વધાર્યું. માને એમ થયું કે આ વજન કેમ વધી ગયો. યશોદાએ નીચે રાખ્યા ની અંદર ગયા, જેવા અંદર ગયા ને ક્યાં તો વંટોળિયો આવ્યો છે, જેને કહેવાય તૃણાવર્ત. તૃણાવર્તનો અર્થ સુબોધિનીજીમાં વલ્લભાચાર્યજી કહે છે કે તૃણાવર્તમ નિખિલમ આવર્તયતિ વિશ્વમ ઇતિ તૃણાવર્ત. આખા વિશ્વને તૃણવત તણકલાની જેમ નિખિલમ વિશ્વમ આવર્તયતિ, આખા વિશ્વને ઉડાડી દે તણકલાની જેમ, એને તૃણાવર્ત કહેવાય, એને ઝંઝાવાત કહેવાય. તૃણાવર્ત પાસે બે શસ્ત્રો હતા, એક અચલાસ્ત્ર અને એક વાયવાસ્ત્ર. વાયુની જેમ ગમે એને ઉડાડી શકે અને અચલ પાણાની જેમ ઊભો પણ રહી શકે. એને એમ થયું કે હાલ નહીં, હું મારા માલિકને જઈને આપું. આ તૃણાવર્ત પૂર્વજન્મનો પાંડુ દેશનો સહસ્રાક્ષ નામનો એક રાજા હતો, બહુ મોટા વિષ્ણુના ઉપાસક હતા. નર્મદાના કિનારે સહસ્ર સ્ત્રી એક સ્ત્રી સાથે વિચરણ કરતા હતા. દુર્વાસાનું આગમન થયું, એનું માન સન્માન વંદના ન કરી દુર્વાસાએ શ્રાપ આપ્યો. ફરી દુર્વાસાની પ્રાર્થના કરી દુર્વાસાએ અનુગ્રહ કર્યો કે કૃષ્ણ દ્વારા તારી મુક્તિ થશે, અને એ મુક્તિ મેળવવા માટે તૃણાવર્ત આવ્યો છે કે લઈને મારા માલિક કંસ પાસે પહોંચાડું. વંટોળિયો આવ્યો, કંઈ દેખાણની ઝંઝાવાત, અને આને કહેવાય કામ. જ્યારે કામરૂપી ઝંઝાવાત આવે ને, જ્યારે માણસ આંધળો થઈ જાય, કંઈ જોઈ જ ન શકે, એ તૃણાવર્ત આવ્યો ને ભગવાનને લઈને ઉડી ગયો આકાશમાં. ભગવાને એવો વજન વધાર્યો, એને લાગ્યું કે મેં કાળો પથ્થર નથી ઉપાડ્યો ને. અને પછી ભગવાને ગળા ઉપર હાથ મૂક્યો, ક્યાં તો ગળું દબાવવા માંડ્યું. રામ નામ સત્ય થઈ ગયું તૃણાવર્તનું. રાક્ષસ થઈને ગામના પાદરમાં પડ્યો. લાલજી મહારાજ એની ઉપર યશોદા કે આ વંટોળિયો છે, મારો દીકરો ક્યાં, શોધવા માટે નીકળ્યા તો ખબર પડી કે આ રાક્ષસની ઉપર છે, આ તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો હતો. બધી ગોપીઓ ઠપકો આપે કે તને બાળક રાખતા આવડતું જ નથી, ક્યારેક તું નીચે મૂકીને જતી રહે, ક્યારેક ગાડા નીચે બાંધે, ક્યારેક ઓલી કોઈ અજાણી સ્ત્રીના હાથમાં આપી દે. બહુ ઠપકો આપ્યો છે યશોદાને. પણ હવે યશોદા શું કરે, એના પોતાના દીકરાને ઘરે લઈ આવી, પાછું સ્નાન કરાવી, ફરી ગાયના ખીલાની રથ ચોપડી, લાલાને પારણીએ પોઢાર દીધા છે, અને પારણિયામાંથી જેવા બહાર નીકળ્યા માતાજીએ સ્તનપાન કરાવ્યું છે. અને એકદા અર્ભક માદાય સ્વાંક મારોપ્ય ભામીની, ખોળામાં બેસાડીને દૂધપાન કરાવ્યું છે. માના દૂધની શું તાકાત છે એ બતાવવા માટે વ્યાસજીએ પ્રસંગ લીધો છે. માનું દૂધ જેણે ન પીધું હોય ને, એનામાં એવી બલિષ્ઠતા ન આવે, એમાં એવી બૌદ્ધિક કક્ષાનો વિકાસ પણ ન થાય. માનું દૂધ 3 વર્ષ સુધી અમૃત સમાન છે. આપણે નાનપણમાં બોટલ પકડાવી દીધી, છેલ્લે સુધી ભાઈ બોટલ જ પીવી. અને જેની માના ગુણ હોય ને, માનો સૌથી વધારે પ્રભાવ એના બાળક ઉપર હોય છે. અને એ બાળક ઉપર પ્રભાવ રાખવા માટે અહીંયા લાલાને સુવડાવી દીધા છે, ફરી પારણિયામાં રાખી, અને યશોદા હાથમાં દોરી પકડી અને ઝૂલાવે છે. અહીંયા મુખ્ય યજમાનને પણ મારી વિનંતી છે કે સેજ લાલાને અહીં ઝૂલાવી નાખે. અત્યારે લાલો આરામમાં છે, લાલાને સેજ ઝૂલાવી નાખી, અને એક નાનકડું એવું હુલુલુલુ હાલા રે હાલા કહેતા કહેતા કાનાને કહીએ કે તમે પણ બીજા કોઈ ઊભા ન થતા એ બરાબર 12 વાગે બીજા બધા ઝૂલાવી લેજો. નિયમ એવો છે કે આ પારણું ઝૂલાવે એને ઘેરે પારણું બંધાય જ. જેને ઘેરે પારણું ન હોય એ આ ઝૂલાવે, એટલે એને જ્યાં પારણું થાય એના પ્રત્યક્ષ ઉદાહરણ છે ઉનાનો દીક્ષિત પરિવાર છે. 15 વર્ષથી એને અહીંયા સંતાન નહોતું, એને અહીંયા કથા થઈને એને પારણું ઝૂલાવ્યું. બંને માણસ રડી પડ્યા કે મહાદેવભાઈ, અમારે અહીંયા દીકરો કે દીકરી જે પણ આવે, પણ પારણું બંધાય એટલે અમે બીજી કથા કરશું. એ દીક્ષિત પરિવારની અહીંયા ભગવાને એક નહીં બે બે દીકરા જુડવાઓ આપ્યા, અને આજે પણ એને ત્યાં છે. એ કે હવે મોટો થાય તો એને કથા સંભળાવવી કે તારી પાછળ માયની ત્યાં કથા એ છે. મેં કીધું હમણાં મારી પાસે સમય નથી. એટલે અહીંયા કહેવાનો ભાવ છે કે પારણું ઝૂલાવવાથી આ થાય, એટલે કોઈને ત્યાં એવું પારણું ન બંધાતું હોય તો એ ઝૂલાવી શકાય. એટલે એવા કોઈ હોય તો એ એકાદા ઊભા થજો, બાકી 12 વાગે 2 મિનિટ માટે પારણું ગાઈ નાખીએ.
ગોપાલ કરો ઝાઝા વાલ તમને ઝાઝી રે ખમા તમને ઘણી રે ખમા બોલો લોલો હાલા રે હાલા 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 ઓઢો મારા નંદ ના રે લાલા 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 તમને પારણીએ લાવે જશોદા અમારો દીકરો પણ કનૈયા જેવો થાય એ ભાવના સાથે કૃષ્ણ ગોપાલ લાડી લાલા તમને જાજી રે ખમા તમને ઘણી રે ખમા ઉલુ લુલુ હાલા રે હાલા 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 ઓઢો મારા નંદ ના રે લાલા 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 તમને પારણીએ ઝૂલાવે જશોદા ગર્ગાચાર્યને જોયા નંદ બાબાએ આગ્રહ કર્યો કે મારા દીકરાઓના નામ આપ જ રાખો. કહ્યું કે નામ તો રાખીએ પણ પાપી સર્વત્ર પાપમ આશંકતે, પાપી બધામાં પાપ જ જુએ, તમારા દીકરાનું નામ રાખીશ તો કંસનું ક્યાંક તમારી ઉપર આક્રમણ ન થઈ જાય. કહ્યું કે તમે જ શ્રેષ્ઠ છો, સૌથી શ્રેષ્ઠ સંસ્કાર કરવામાં, એટલે મારી આપને વિનંતી છે મારા બંને દીકરાના નામ આપ જ રાખો. જન્મથી બ્રાહ્મણ બધાના ગુરુ કહેવાય. તમે જ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ, તમે શ્રેષ્ઠ છો, તમે સંસ્કાર કરો. અને એ સમય કહ્યું કે એક શરતે સંસ્કાર કરું, જાહેર કોઈને ખબર ન પડવી જોઈએ. ગૌશાળામાં તમારી પત્નીને લઈને આવો. નંદ બાબાએ મનાવ્યા છે યશોદાને, રોહિણીજીને, કે આપણે નામકરણ કરીએ પણ એકાંતમાં પાડીએ. કે નહીં, મારે આખા ગામને જમાડવું છે, કે આવા વિદ્વાન પાછા મળશે નહીં. અને એ વિદ્વાન ન મળે એટલે વિદ્વાનની પરીક્ષા માટે આ કેટલા વિદ્વાન છે જાણવા માટે યશોદાએ પોતાનો બાળક લાલાને આપી દીધા રોહિણીજીને. રોહિણીનો બાળક એના ખોડામાં લઈને આવ્યા. ગણપતિ પૂજા થઈ, માતૃકા પૂજન નાંદી શ્રાદ્ધ થયું, ને પછી નામ પાડવાની વાત આવી ત્યારે આંખ ખોલી ગર્ગાચાર્યજી. અને ગર્ગાચાર્યજી તો જ્યોતિષના બહુ નિષ્ણાંત છે, અને મારે જ્યોતિષની ઘણી બધી વાતો કરવી હતી પણ સમય અભાવ છે એટલે નહીં કરું. બાકી જ્યોતિષ જ્યોતિષામ એનમ ચક્ષુઃ, જ્યોતિષ વેદની આંખ છે. વેદો નારાયણો સાક્ષાત, વેદ નારાયણ છે સાક્ષાત. એટલે લે ભાગુ લોકોએ જ્યોતિષને હાથમાં લીધું એટલે લોકો એની કદર નથી કરતા.
બાકી મૃત્યુની તારીખ કયા દિવસે આવે એ તમને ખબર પડી જાય. જે માણસનું મૃત્યુ થયું હોય એનો જન્મ તારીખ ને સમય તમે નોંધી રાખજો, અને એ માણસનો જન્મ તારીખ અને જન્મ સમય નોંધી રાખજો. એ બે તમે કુંડળી મેળવશો તો ખબર પડશે, પાંચ ગ્રહો એક સરખા ગોચરમાં ભેગા થાય. જન્મ સમયે જે પાંચ ગ્રહો હતા એ જ રાશિમાં પાછા પાંચ ગ્રહો આવે એટલે મૃત્યુની તારીખ આવી જાય. આ રાહુ શનિ ક્યાં ક્યાં સ્થાનમાં હોય તો નુકસાન કરે. અત્યારે સિંહ રાશિ છે, સિંહ રાશિને બારમો રાહુ થાય એને રા કરે ઘા, સમજો. અમુકને ગુરુ બારમો થાય એટલે બધા મુશ્કેલી વાળા છે, એટલે મારે તમને એમાં નથી, પણ જ્યોતિષ ખોટું છે એમ તો બોલી જ ન શકાય. હું તમને સાયન્સની રીતે સિદ્ધ કરી આપું કે જ્યોતિષ પરફેક્ટ છે. આ ગ્રહોની અસરો પરફેક્ટ માણસ ઉપર. એક ચંદ્રમાની અસર સમુદ્ર ઉપર થાય, ભરતી અને ઓઠ જો 70% પાણીમાં આવતું હોય તો શરીર ઉપર ગ્રહ અસર કરે, કેમ ન કરે? તમે માનો નહીં, કેમ ન માનો? અરે આખો જોવા જઈએ તો જેને કહેવાય હાઇડ્રોપેથી, ક્રોમોહાઇડ્રોપેથી છે શરીર, જાની વાલી પીનારા તમારા શરીરમાં પણ છે. અને આ રંગવાળા બધા ગ્રહો છે. રવિવારે રજા શા માટે રાખવામાં આવે? રવિવારે સૂર્યનો પ્રકાશ સૌથી વધારે પૃથ્વી ઉપર હોય, સોમવારે ચંદ્રમાનો પ્રકાશ સૌથી વધારે હોય, મંગળવારે મંગળનો, બુધવારે બુધનો, બુધ લીલા કલરનો પ્રકાશ પાડે, ગુરુ છે એ પીળા કલરનો પ્રકાશ પાડે, શનિ છે એ બ્લુ કલરનો પ્રકાશ પાડે. તમારા શરીરની એનર્જી વધારે. ગાંડા માણસને બ્લુ પ્રકાશ ઘટતો હોય એ બ્લુ કલરના કપડાં પહેરે એટલે ગાંડો સાજો થઈ જાય. અરે પદ્ધતિ છે, મને સમય રહેશે તો હું બપોર પછી સમજાવીશ, પણ અત્યારે ફક્ત 5 મિનિટ બાકી રહી છે એટલે નામ પાડવાની પદ્ધતિમાં આંગળી ચીંધીને કહ્યું કે આ યશોદા તારો પુત્ર નથી, આ રોહિણીનો પુત્ર છે. અયમ હિ રોહિણી પુત્ર, આ રોહિણીનો પુત્ર છે. રમયન સુરદો ગુણૈહિ, બધાના હૃદયમાં રમણ કરવા વાળો રહેશે. આખ્યાસ્યતે રામ ઇતિ, બધાને રામ કહેશે. પણ બલાધિક્યાત બલમ વિદુહ, વધારે પડતું બળ હોવાથી એને બધા બલરામ કહેશે. રમયતિ સર્વાન આનંદયતિ ઇતિ રામઃ. નામ કયું? હવે કૃષ્ણનું નામ પાડ્યું છે. આનું શું નામ પાડે? કૃષ્ણના નામ બલરામ પડી ગયું છે અહીંયા, રામની જગ્યાએ વધારે બળ હોવાથી બલરામ. એક નામ સંકર્ષણ પણ છે, સમ્યક કરશતિ એકી કરોતિ મલયતિ મેલયતિ ઇતિ સંકર્ષણ. જે આખી જ્ઞાતિને એકત્રિત કરશે એનું નામ સંકર્ષણ પડશે. એટલે એક નામ બલદેવજીનું સંકર્ષણ પણ પડ્યું છે, પણ કૃષ્ણનું નામ આવ્યું કે તો આંખો બંધ કરી ગયા કે આનું શું નામ પાડ્યું. બહુની સંધિ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય. તે તારા દીકરાઓના તો ઘણા બધા નામ છે, શું નામ પાડું? અને છેલ્લે નામ પાડ્યું કે કૃષિર્ભૂવાચક શબ્દો નશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. તારા દીકરાનું નામ કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ પડશે, આખા જગતને આકર્ષણ કરવા વાળો હશે. કર્ષતિ અરિનીતિ કૃષ્ણ, જે શત્રુઓને ખેંચીને લઈ આવશે એનું નામ કૃષ્ણ પડશે. ભગવાનનું નામકરણ થયું છે અને પછી ભગવાનની બાળ લીલા હોય છે. ભગવાન હવે ઘૂંટણથી ચાલવા માંડ્યા છે, ઉંબર ટપીને બહાર જતા રહે, બહાર જતા રહે. પછી બહાર જઈને ભગવાન પાછા ક્યારેક એની ઝાંઝરીઓ ફસાઈ જાય, ક્યારેક કૃષ્ણ હવે હાથથી ને પગથી ચાલે છે. કાલે ન વ્રજતાલ્પે ન ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણો વિજવતું. આને રીંગણ લીલા કહેવાય. હવે દિવાલ ઉપર હાથ રાખીને કનૈયા ભગવાન ઊંચા થાય છે, અને એ ઊંચા થાય છે અને પછી તો યશોદાને એટલા બધા પજવા છે, અને એ પજવાની આખી વાતો છે.
પણ એ અત્યારે નીકળ્યું. ભગવાન મોટા થઈ ગયા, મોટા થઈને બધા એના મિત્રો હતા અને મિત્રો સાથે ભગવાન બેઠા હતા. ભગવાન એક દિવસ કહ્યું કે મધુમંગલ તું દુબળો શા માટે? અને ભગવાનના મિત્રો હતા, ભગવાનના વિદૂષક મિત્રો ત્રણ, એક હતા મધુમંગલ કે ભગવાન સાથે મશ્કરી કરી શકે એવા મધુમંગલ હતા, એક વિદૂષક હતા એ આ હસાવનારા હતા એનું નામ હતું હંસ, એક પુષ્પાંક નામના મિત્ર હતા. ભગવાન સાથે મશ્કરી કરનારા ત્રણ મિત્રો, વિદૂષક મિત્રો ત્રણ, પુષ્પાંક, હંસ અને મધુમંગલ, ભગવાનથી નાની ઉંમરના મિત્રો હતા એ ચાર હતા, શ્રીદામા, તોક, ભદ્રસેન અને વિટકાક્ષ, ભગવાનથી નાની ઉંમરના હતા. ભગવાનને બાના બનાવીને ભગવાનને છેતરી જાય એવા બે મિત્રો હતા, સંધિક અને ગ્રહલ. બાકી તો ભગવાનના ચંદ્રહાસ, પયદ, બકુલ, રસદાન, રક્તક, પત્રક, રસાલ, વિશાલ, મકરંદ, સદાનંદ, પ્રેમનંદ, તોષ, સંતોષ, બિલ્વ મંગલ, ભગવાનની ટોળી હતી. અને ભગવાને કહ્યું કે મધુમંગલ તું દુબળો, ઘરના છોકરાઓ ઘંટી ચાટીને બહાર ના આટો, આ માખણ બહાર ન જવું જોઈએ. ક્રાંતિ કરી જબરદસ્ત. એ કઈ ક્રાંતિ હતી? માખણની ક્રાંતિ. બરાબર બપોરે 3 વાગે હું સમજાવીશ. પણ કહ્યું કે હાલો આપણે એના માટે ચોરી કરીએ. તો કે કાના ચોરી? તો કે હા ચોરી કરવી પડશે, અને એ શરૂઆત આપણે મારા ઘરથી જ કરીએ. પ્રમુખ બન્યા બલદેવજી, પણ બલદેવજી પાસેથી પ્રમુખ પદ લઈ લીધું, પોતે પ્રમુખ બની ગયા. કેવી રીતે પ્રમુખ બન્યા? કેમ બન્યા? પ્રમૂર્ખ ઇતિ પ્રમુખ, મૂર્ખો હોય પ્રમુખ બને. કનૈયાએ એવું પોતાના ભાષણમાં વ્યક્ત કર્યું હતું. એ શું કથા છે? એ બરાબર 3 વાગે, અત્યારે 12:05, 2 કાંટા ભેગા થાય, હરિને હર ભેગા થાય, એટલે દ્વારકાધીશમાં આરતી, સોમનાથમાં આરતી હરિહર, તો આપણે પણ હરિહર તરફ જઈએ. ત્યાં રસોડામાં તો કાલે તો એવું થયું હતું કે અહીં કથા ચાલુ હતી ને જમવાનું ચાલુ કરી દીધું. મને પૂછવા આવ્યા રસોઈવાળા કે અમે ચાલુ કરી દીધું, વાંધો નહીં ને? મેં કીધું વાંધો નહીં, ક્યાં ભોજન ચાલે ને અહીં ભજન ચાલે, ભજન અને ભોજનના ભડાકા ભલે વાગે કોયલાનામાં. અને ચોરી કરવા માટે પોતાના ઘરેથી જ પ્રમુખે શરૂઆત કરી. માને કહ્યું, માં ગંગી ગાયનું મારે દૂધ પીવું છે. માં કે હમણાં દાસીને મોકલું, નહીં જા તું જ દોઈ આવ. માં દોવા માટે જાય છે, ક્યાં તો ચોરી બારીમાંથી ખોલી આવી જાવ આખી ટોળકી, ને આખી ટોળકી આવી ગઈ છો. કફલ નામના ઋષિને નામ બોલતા બોલતા, આ કફલ નામના ઋષિ કોણ છે, એની પત્ની કેટલી છે, ચોરી કરવી તો ચોરીએ શાસ્ત્ર કેવી રીતે છે, આખું વિવરણ 3 વાગે. ને શું ભગવાનની બાલ લીલા છે, બરાબર 3 વાગે ગોવર્ધન સુધી પહોંચવાનું છે, પણ અહીંયા આખી મંડળી આવી ગઈ છે. કફલમ 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 આ કનૈયા કફલમ રાજાજી સાથે આવ્યા છે. કફલમ 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 કફલમ. હા, મટકી બહુ ઊંચી છે ને, હવે મટકી સુધી પહોંચી શકાય એમ તો છે નહીં. હસ્ત અગ્રાહ્યે, ભાગવતજીમાં લખ્યું છે, હસ્ત અગ્રાહ્યે રચયતિ વિધિ પીઠમ. ભગવાન પીઠ બનાવતા, 6 લોકો, એના ઉપર 5 ચડે, એના ઉપર 4, એના ઉપર 3, એના ઉપર 2, ને એના ઉપર કનૈયો ચડે, જેમ મુંબઈમાં થાય જન્માષ્ટમી હોય અને મટકી ફોડવા માટે આખું મુંબઈ તૈયાર થાય અને બધા ગોઠવાઈ જાય, એમ આજે કોયલાને બનાવી દઈએ મુંબઈ. Yeah.
Kafalam 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 k